પડોશી ગોપી. એક સમયની વાત છે, એક ગોપી નામક ખેડૂત હતો. ગોપી તેની આજીવિકા માટે ખૂબ જ મહેનત કરતો. ગામના લોકોને ગોપી ખૂબ જ ગમતો અને તેની પ્રત્યે પ્રેમાળ હતા. તે દરેક માટે પ્રેરણા સ્ત્રોત હતો. આ વર્ષે વરસાદ ખૂબ જ સારો થયો છે, એટલે પાક પણ સરસ થશે. ગોપી ખૂબ જ મહેનત કરે છે નહીં? ગોપીના ઘરની નજીક કિશોર નામનો એક વ્યક્તિ રહેતો હતો. તે ગોપી કરતા વધુ નામ કમાવવા ઈચ્છતો અને એ માટે ખૂબ જ મહેનત પણ કરતો. કમનસીબે તેને તક મળતી ન હતી. એક દિવસ કિશોર દૂધ વેચ્યા પછી ઘરે પાછો ફર્યો. એ ઘરની બહારના દાદરા પર બેઠો હતો ત્યારે તેને બહારના ઝાડ પર કેરી લટકેલી દેખાઈ. તેણે કેરીને તોડી લીધી. અને તેના ગળા પરના ટુવાલ સાથે લપેટી લીધી. તેણે કેરીને સાચવી રાખી અને ગોપીના ઘરે આવવાની વાટ જોવા લાગ્યો. જ્યારે ગોપી ઘર તરફ જતા દેખાયો ત્યારે કિશોરે તેને જોયો અને તેની પાસે ગયો. અલા ગોપી, હું તારી જ વાટ જોતો હતો. કેમ મારી વાટ જોતો હતો? આ ટુવાલમાં મેં એક ફળ લપેટ્યું છે. શું તું અંદાજો લગાવી શકે છે કે આ ફળ કયું હશે? જો તું સાચો અંદાજો લગાવીશ તો તારા બંને હાથ વડે મારા ઘરમાંથી જે ઉપાડી શકતો હોય તે ઉપાડી શકે છે. પણ જો તે ખોટો અંદાજો લગાવ્યો તો હું મારા બંને હાથ વડે તારા ઘરમાંથી જે પણ ઉપાડી શકાશે તે ઉપાડી લઈશ. ઠીક છે, મારી ધારણા મુજબ આ ટુવાલમાં એક જામફળ છે. તારી ધારણા ખોટી છે, આમાં એક કેરી છે. ઓહ, કાંઈ વાંધો નહીં, હવે શું કરવાનું? ચાલ તારા ઘરે જઈએ, મારા બંને હાથ વડે જેટલું લેવાતું હશે એટલું લઈ લઈશ. તેઓ બંને ગોપીના ઘર માટે ચાલવા લાગ્યા. અને જ્યારે તેઓ ઘરની નજીક હતા ત્યારે કિશોર દરવાજા પાસે એક સીડી જોઈ. તેણે ઝડપથી ઉપાડી અને બાજુ પર મૂકી દીધી અને ઘરમાં પ્રવેશ્યો. ગોપી બહાર ઊભો રહી ગયો. ગોપી, તું કેમ અહીં ઊભો રહી ગયો? તે સીડીને ઉપાડી લીધી હતી ને, પછી શા માટે ઘરમાં પ્રવેશ કર્યો? તારા કહેવાનો મતલબ શું છે? અરે, તારા બે હાથ વડે તે સીડીની પસંદગી કરી લીધી છે ને, અને પછી સીડીને બાજુમાં મૂકી. તું લઈ જઈ શકે છે. આટલું કહી ગોપી ઘરમાં પ્રવેશ કરવા લાગ્યો. આ તો છેતરપિંડી છે. કિશોરે ગોપીને ઊભો રાખ્યો. આ વ્યાજબી નથી. અને કહ્યું, અને હું આનો સ્વીકાર નહીં કરું. ચાલ ઠીક છે, હવે તું અંદાજો લગાવ કે મારા હાથમાં શું છે. જો તે સાચી ધારણા કરી તો હું કોઈને પણ નહીં કહું કે તું દૂધ વેચતી વખતે અર્ધું દૂધ અને અર્ધું પાણી ભેળવે છે. પણ જો તારી ધારણા ખોટી થઈ તો હું આખા ગામને કહી દઈશ કે તું ગામના લોકોને દૂધમાં છેતરે છે. તે મને ચતુરાઈથી સારી રીતે ફસાવી દીધો છે. ઠીક છે, મારી ધારણા છે કે તારી મુઠ્ઠીમાં રિંગ છે. ગોપીએ હાથ ખોલ્યો અને બતાવ્યું કે તેના હાથમાં કંઈ નથી. મારી મુઠ્ઠીમાં કશું જ નથી. તું હારી ગયો છે. તો શું હવે તું આખા ગામને મારા વિશે કહી દઈશ? હવે હું મારા દૂધમાં વધુ પાણી ભેળવીશ નહીં. હું ફક્ત એટલું જ ભેળવીશ જેટલી જરૂરત છે. મારાથી ભૂલ થઈ ગઈ, કૃપા કરીને મને માફ કરી દે. શિષ્ટતા વગર સફળતા અશક્ય છે. એક વાર એક ખેતરમાં એક મરઘી એના ચાર બચ્ચા સાથે રહેતી હતી. ચારમાંથી એક બચ્ચું લાલ હતું. તે ખૂબ જ સક્રિય અને મહેનતુ હતું. તે જવાબદાર અને વિશ્વાસપૂર્વક ઘરકામની સંભાળ લેતું હતું. બીજું બચ્ચું સંપૂર્ણ ખેતર પર ખૂબ જ બોલકડું હતું.
તે મોટા ભાગનો સમય બધા પ્રાણીઓ સાથે વાત કરીને અને તેમની સાથે રમત કરી વિતાવતો હતો. ત્રીજું બચ્ચું તેની સુંદરતાને લઈ ખૂબ સંભાન હતું. તે કામ કરતું નહીં અને તેના બદલે તેના પીછા સાફ કરવા અને તેના નખ સાફ કરવામાં સમય પસાર કરતો હતો. છેલ્લું બચ્ચું ઊંઘણસિંહ હતું. એ જ્યાં પણ હોય તે હંમેશા ઊંઘતું. દરરોજ લાલ બચ્ચું અનાજ ભેગું કરવા માટે અને બીજ ખાવા માટે તેની મમ્મી સાથે જતું. જ્યારે તેમણે અન્ય બચ્ચાઓને મદદ માટે આવવા કહ્યું ત્યારે તેમના કોઈ પણ આવતા નહીં. એક દિવસ લાલ બચ્ચું અને તેની મમ્મી દિવસ માટે બહાર ગયા. તેમણે બીજ વાવ્યા, છોડ ઉગાડ્યા અને બ્રેડ માટે લોટ બનાવવા ચોખાને ઘંટી પર લઈ ગયા. જ્યારે મમ્મી મરઘી અને લાલ બચ્ચું અનાજના બીજ અને બ્રેડ સાથે ઘરે પરત ફર્યા ત્યારે અન્ય ત્રણ બચ્ચાઓ દોડતા આવ્યા અને તરત બધું ખાવાનું શરૂ કરી દીધું. આ રીતે અઠવાડિયા સુધી ચાલ્યું. દરરોજ મમ્મી મરઘી અને લાલ બચ્ચું ફક્ત મહેનત કરતા અને અન્ય બચ્ચાઓ બધું જ ખાઈ જતા અને આનંદ માણતા. બચ્ચાઓ મોટા થઈ ગયા પરંતુ કશું પણ બદલાયું નહીં. મમ્મી મરઘી તેના બચ્ચાઓના વર્તનને જોતી અને ઉદાસ થઈ જતી. મમ્મી, જો તમને અયોગ્ય લાગતું હોય તો પણ આ બદલાશે નહીં. આપણે એમનામાં ફેરફાર જોવા માટે ઉકેલની વિચારણા કરવાની જરૂર છે. હા મારા બકા, તું સાચું કહે છે, પણ આ લોકોમાં પરિવર્તન આવશે કઈ રીતે? મમ્મી, મારી પાસે એક યોજના છે. લાલ બચ્ચાએ તેની માતાને તેની યોજના કહી. દરરોજ કામ કર્યા પછી તેઓ ત્રણ દિવસ સુધી ભોજન વગર ઘરે પાછા આવતા. રોજ અન્ય બચ્ચાઓ ખોરાક વિના ભૂખે રહેતા હતા. પ્રથમ બચ્ચું અન્ય પ્રાણીઓ સાથે વાતચીત કરવા માટે ટેવાયેલ હતું, પણ ખોરાક વિના તેના મોઢામાંથી એક શબ્દ પણ નીકળતો ન હતો. બીજું બચ્ચું એટલું ભૂખ્યું હતું કે તે તેના પીછાઓને ખુશી ખુશી સાફ પણ કરી શકતું ન હતું. ત્રણેય બચ્ચા ઊંઘી શક્યા નહીં. તેઓ તેમની મમ્મીના ખોરાક સાથે ઘરે આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જ્યારે તેમની મમ્મી ઘરે પરત આવી ત્યારે ત્રણેય બચ્ચા મમ્મી તરફ આતુરતાથી દોડી ગયા અને ખોરાક વિશે પૂછ્યો. ફક્ત હું અને તમારી મોટી બહેન રોજે ખોરાક લાવવામાં સક્ષમ નથી. ફક્ત અમે બંને કામ કરવા માટે પૂરતા નથી. જો તમે બધા અમારી સાથે આવો તો કામ કરવું થોડુંક સરળ થઈ જશે. તો આવતીકાલેથી તમે પણ અમારી સાથે આવી રહ્યા છો. મમ્મી મરઘીએ એટલું કહ્યું અને તેના બચ્ચાઓને એક નાનો બ્રેડનો ટુકડો આપ્યો. તે દિવસથી ત્રણેય બચ્ચાઓ તેમની માતા બહેન સાથે કામ અને ખોરાક માટે સાથે જતા હતા અને કામ કરવાનું અને ખોરાક સંગ્રહવાનું શરૂ કર્યું. મમ્મીને તેના પરિવારમાં પરિવર્તન દેખાતા આનંદ થયો અને લાલ બચ્ચું સાથે મળીને કામ કરવાથી અને તેમના ભાઈ બહેનો સાથે સમય પસાર કરવાથી ખૂબ જ ખુશ હતું. જ્યારે તમે સખત મહેનત કરો છો ત્યારે સારી વસ્તુઓ આપોઆપ થાય છે. લાલ ટમેટા. એક સમયની વાત છે, એક ટમેટા ભાઈ હતા. તે તંદુરસ્ત લાલ અને તેજસ્વી ટમેટા હતા. તે સશક્ત અને તેમના ગાલ ચેરી જેવા લાલ હતા. શાકભાજીઓ ટામેટાના ગુણો અને ખાસિયતો વિશે ચર્ચા કરી રહ્યા હતા. અરે, શું તમે ટામેટાના ગાલ જોયા છે? હા, તે ખૂબ જ ચમકે છે અને જુઓ તો ખરી, તે કેટલો સશક્ત છે. સાચું કહું તો બધી ટામેટા સ્ત્રીઓ તેને ખૂબ જ પસંદ કરે છે. હું ઈચ્છું છું કે આપણે પણ એવા જ થઈ જઈએ. જ્યારે બે ઉંદરે આ વાતચીતને સાંભળ્યા પછી ઉંદરે ટામેટાના અપહરણ કરવાની અને શાંતિપૂર્ણ ભોજન કરવાની યોજના બનાવી. યોજના મુજબ જ્યારે ટામેટા ગંભીર નિદ્રામાં હતા ત્યારે ઉંદર તેનું અપહરણ કરવા માટે આવ્યા. તેઓએ તેને નાના કોટમાં આકર્ષક રીતે સૂતા જોયો.
તેણે થોડુંક બગાસું ખાધું અને બંને ઉંદરે કહ્યું, ઓહ! ઓહો રે, આપણે શું કામ માટે આવ્યા છે? આપણે ટમેટાનું અપહરણ કરવા માટે આવ્યા છે. આ તારી યોજના હતી, તેથી તું આગેવાની કર. અરે ઠીક છે, હું પલંગ ઉઠાવી રહ્યો છું, તું મદદ તો કર. તું શું વાત કરી રહ્યો છે? હું પણ એ જ તો કરી રહ્યો છું. અરે તારી પીઠ એમાં જવા દે ભાઈ. એક, બે, ત્રણ, ઉચક. ઉંદરોએ ઘણા પ્રયત્ન કર્યા, છેવટે તેઓ ટામેટાને ઉઠાવવામાં સક્ષમ રહ્યા. તેમનો પરસેવો છૂટી રહ્યો હતો અને ટામેટાને ઉચકીને તેઓ ધીમે ધીમે જઈ રહ્યા હતા. તેઓ તેને જગ્યાએ લઈ આવ્યા અને તેને બાંધી દીધો. જ્યારે ટમેટાએ તેની આંખો ખોલી અને સાંકળોને તેના હાથ અને પગ પર જોયો, ત્યારે તે ચિંતિત થઈ ગયો. પણ તે ખૂબ જ સશક્ત હતો. તેણે સાંકળોને હટાવી દીધી અને ઊભો થઈ ગયો. તેણે બારીની બહાર જોયું અને તેના બધા મિત્રોએ બહાર રમતા જોયો અને વિચાર્યું, ટામેટાએ સીટી વગાડી અને તેના બધા શાકભાજી મિત્રો દોડતા આવી ગયા. તેઓ અંદરથી છુટકારો મેળવવાની યોજના બનાવી. શું થઈ ગયું ભાઈ? કેમ અમને બધાને અહીં બોલાવ્યા? ઉંદરોએ મારું અપહરણ કર્યું છે. શાકભાજીઓ સીધી ઉંદરો પાસે ગઈ અને તેના માથા પર તેને ઉઠાવી લીધો. તેઓ તેમને આમતેમ ફરાવ્યો અને હવામાં ઉછાળવાનું ચાલુ કરી દીધું, જેથી કે તેઓ ડરી જાય. ઉંદરો ખૂબ જ ડરી ગયા અને વિચારી રહ્યા હતા કે કદાચ તેઓએ ટામેટાનું અપહરણ ના કર્યો હોત. હવે તેઓ તેમના દુષ્ટ ઈરાદાથી પીડાઈ રહ્યા હતા. સાર: બુદ્ધિ વગરની સુંદરતાનો કોઈ જ અર્થ નથી. હંમેશા મિત્રો સાથે એકતા જાળવી રાખો, જેથી સમય આવે તો તમને જરૂરી શક્તિ મળી રહે. આભાર.